સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન સંચાલિત શ્રી અંદર આઉટપુટ ડિવાઇસ પ્રકરણ છ ભણતા હતા આજે આપણે આ ડિવાઇસની અંદર પ્રિન્ટર અને તેના જે પ્રકાર છે એમાંથી મુખ્ય બે પ્રકાર વિશે સમજૂતી મેળવવાની છે જે જગ્યાએ વાંચવાની સાથે સાથે બહારની વસ્તુ સમજવાની જરૂરિયાત પડશે ત્યાં આપણે તેની અંદર ઉમેરશું ત્યાં સુધી આપણે વાંચશું જોઈએ મોનિટર પછી સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આઉટપુટ ડિવાઇસ પ્રિન્ટર છે મોનિટર પર જોવા મળતી માહિતીને કાગળ પર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે પ્રિન્ટર વડે કાગળ પર છાપેલી માહિતીને હાર્ડ કોપી કહે છે પ્રિન્ટરનો ઉપયોગ કરી લખાણ કે ચિત્ર સ્વરૂપની માહિતી છાપી શકાય છે પ્રિન્ટર કેબલ વાયર વડે સીપીયુ સાથે જોડાયેલ હોય છે પ્રિન્ટર એ કમ્પ્યુટરનો ગૌણો ભાગ છે દરેક કમ્પ્યુટર સાથે પ્રિન્ટર જોડેલું હોય તે જરૂરી નથી જો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં પ્રિન્ટર આઉટપુટ સાધન છે બીજી વસ્તુ પ્રિન્ટર દ્વારા જે કંઈ પણ કોપી નીકળે તેને હાર્ડ કોપી કહેવાય મોનિટરમાં જે કોપી હોય તેને સોફ્ટ કોપી કહેવાય ત્રીજી વસ્તુ પ્રિન્ટર દ્વારા લખાણ ચિત્ર તે દરેક વસ્તુ છાપી શકાય છે પ્રિન્ટરનું જોડાણ સીપીયુ સાથે કરેલું હોય છે હવે પ્રિન્ટર છે તે ગુણ ભાગ છે મતલબ વધારાનો ભાગ જોડેલો હોય છે મેઇન ભાગ કયા તો કે મોનિટર સીપીયુ માઉસ અને કીબોર્ડ આ ચાર ભાગ છે પ્રિન્ટરના ત્રણ પ્રકાર છે કે જેની અંદર સૌથી પહેલા છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ડોટ એટલે ટપકા આ પ્રકારના પ્રિન્ટરમાં રહેલા હેડની અંદર રહેલી પિન દ્વારા અક્ષરો ટપકા સ્વરૂપે છપાય છે તે ટાઈપરાઈટર સાથે સામાન્યતા ધરાવે છે તે સૌથી સાદું પ્રિન્ટર છે તેના દ્વારા મુખ્યત્વે બ્લેક એન્ડ વ્હાઈટ પ્રકારની લખાણ છાપી શકાય છે આ પ્રકારના પ્રિન્ટર વડે ઓછી ગુણવત્તા ધરાવતું લખાણ છાપી શકાય છે જો સૌથી પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ડોટમેટ્રિક પ્રિન્ટર છે એ ટપકા સ્વરૂપે કોઈપણ વસ્તુ ટાઈપિંગ કરે છે અને એ વસ્તુ તમારે જોવું હોય તો એ જોવા માટે રેલવેની ટિકિટ જોઈ શકો છો તમે બરાબર છે તેની અંદર મેટ્રિક્સ પ્રિન્ટરનો ઉપયોગ થાય છે બીજી વસ્તુ કે તે હંમેશા બ્લેક એન્ડ વ્હાઇટ જ પ્રિન્ટેડ કાઢે બરાબર છે અને તેની જે છે જેને ગુણવત્તા કહેવાય એ પ્રમાણમાં બીજા પ્રિન્ટર કરતાં પ્રમાણમાં કેવી છે થોડી ઓછી છે બીજું છે ઇન્ક જેટ પ્રિન્ટર ઇંક એટલે સાઈ આ પ્રકારના પ્રિન્ટરમાં રહેલા હેડની અંદરના ભાગમાંથી ઇન્ક દ્વારા અક્ષરો છાપાય છે તેના વડે બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર એમ બંને પ્રકારે માહિતી છાપી શકાય છે મેટ્રિક્સ પ્રિન્ટર કરતાં ઇન્જેક પ્રિન્ટરની ગુણવત્તા વધુ સારી છે જો પેલી વસ્તુ ઇન્ક જેટ નામ તમે જુઓ તેમાં ઇંક એટલે સાહી એવું થાય બરાબર કે જ્યાં સહાયનો સ્પ્રેડ થાય હવે આ પ્રકારનું પ્રિન્ટરની અંદર બે પ્રકારનું કામ થાય બ્લેક એન્ડ વ્હાઇટ એ ટાઈપ પ્રિન્ટિંગ નીકળે અને કલર પણ પ્રિન્ટિંગ નીકળે બીજી વસ્તુ ડોટમેટ્રિક્સ પ્રિન્ટર કરતાં આ ઇન્જેક પ્રિન્ટર છે ને એ થોડુંક આર્થિક રીતે પૈસાની દ્રષ્ટિએ થોડુંક મોંઘું છે પણ સાથે સાથે આ પ્રિન્ટર કેવું છે તો એની ગુણવત્તા ઓલા કરતા સારી છે બરાબર છે હવે પછી જેટલા પણ પ્રિન્ટરના ભાગ છે એક ભાગ રહ્યો અને બીજીની સમજ આપણે આવતા લેક્ચરમાં સમજશું આભાર બાય મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો